ચાલો વિદ્યાર્થી મિત્રો, એસપીસીસી વિષય ધોરણ 11 કોમર્સ, એમાં આપણે એસપી વિભાગમાં છઠ્ઠો પાઠ વિજ્ઞાપન પત્ર, જેને અંગ્રેજીમાં પ્રોસ્પેક્ટ કહેવાય. વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે, એટલે કે જામીનગીરી ખરીદવા માટે. શેરને પણ જામીનગીરી કહેવાય, ડિબેન્ચરને પણ જામીનગીરી કહેવાય. ફરી પાછી વ્યાખ્યા કહું છું એની, આમ વ્યાખ્યા આપી શકાય, જાહેર જનતાને કંપનીની જામીનગીરી ખરીદવા માટે આપવામાં આવતો આમંત્રણ એટલે વિજ્ઞાપન પત્ર. બરાબર છે? તો આ વિજ્ઞાપન પત્ર આપણે ભણવાનું છે. બરાબર કે ભાઈ, તમે કંપની શરૂ કરો તો કંપનીમાં મૂડીની જરૂર પડે, કેમકે મૂડી છે એ ધંધાનું ચાલક બળ છે. રૂપિયા હશે તો તમે ધંધો વ્યવસ્થિત કરી શકશો, અને રૂપિયા મેળવવા માટે કંપની સ્વરૂપ છે એ વિસ્તૃત છે, એમાં વધારે રૂપિયાની જરૂર પડે. એટલે આપણે જાહેર જનતા પાસેથી નાણાં મેળવતા હોઈએ છીએ. તો જાહેર જનતાને આમંત્રણ આપવું પડશે ને કે ભાઈ તમે અમારા શેર લ્યો અને અમારામાં ઇન્વેસ્ટ કરો રૂપિયા, કે જેના કારણે અમે કંપની ચલાવીએ. તો એ જાહેર જનતાને છાપામાં તમે જે જાહેરાત આપો કે ભાઈ આ કંપની શેર બહાર પડે છે, એ જે જાહેરાત આપો ને, જાહેરાતને વિજ્ઞાપન કહેવાય. જાહેરાતને શું કહેવાય? વિજ્ઞાપન. અને એમાં જે બધું લખેલું હોય, માહિતી લખેલી હોય, ડિટેલ લખેલી હોય, એને કહેવાય પત્ર. એટલે તમે જે જાહેરાત છાપીને બધી માહિતી સહિત આપો છો, એટલા માટે એને કહેવાય છે વિજ્ઞાપન પત્ર. ક્લિયર? ચાલો, તો આ પાઠમાં આપણા જે ગુજરાત સરકાર બોર્ડ દ્વારા જે ટોપિક ધ્યાનમાં લેવાના છે એની વાત કરું, તો ટોપિક આપણે આમાંથી 5 ટોપિક જ ધ્યાનમાં લેવાના છે. માં પહેલો ટોપિક છે વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા, બીજો ટોપિક છે વિજ્ઞાપન પત્રનું મહત્વ, ત્રીજો ટોપિક છે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. આ 1, 2 અને 3 ટોપિક લેવાના છે. પછી 4, 5 અને 6 એ કટ છે. પછી 7મો ટોપિક છે લઘુત્તમ ભરણું, એનું મહત્વ. અને 8મો ટોપિક છે શેર બાંયધરી કરાર. આટલા 5 ટોપિક આપણે જોવાના છે. કયા કયા? 6.1, 6.2, 6.3, 6.7 અને 6.8. બરાબર, 7, 8, 1, 2, 3 અને 7, 8 આટલા ટોપિક આપણે ભણવાના છે પરીક્ષાલક્ષી. બરાબર, તો જોઈએ, આપણે શરૂઆત કરીએ આજે વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા. હવે પ્રસ્તાવનામાં શું કહે છે? તો કે ભાઈ, ધંધાનું ચાલક બળ મૂડી છે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે, કેમકે કંપની મોટી હોય એટલે રૂપિયા પણ વધારે જોઈએ. કંપની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી. જાહેર કંપની આ મૂડી જનતા પાસેથી શેર અથવા અન્ય જામીનગીરી દ્વારા એકઠી કરે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડીરોકાણ કરતા પહેલા કાળજીપૂર્વકની તપાસ કરે છે. બરાબર, આપણે સ્વાભાવિક છે, આપણે પણ એ રૂપિયા રોકવા હોય તો પહેલાં તપાસ કરીએ ને. અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે, ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી. જાહેર જનતાને અને રોકાણકારોને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપનીની એક દસ્તાવેજ બહાર પાડે છે. બરાબર, કે જાહેર જનતાને બધી માહિતી જોશે ને, એને વિશ્વાસ બેઠશે કે આ કંપની સારી છે, ભવિષ્યમાં નફો કરશે અને તમને ડિવિડન્ડ સ્વરૂપે રૂપિયા પાછા આપશે. બરાબર, નફાનો ભાગ, તો તમે રોકાણ કરશો ને. તો એના માટે બધી માહિતી આપવી પડે. એ માહિતી છે એ એક પત્રમાં લખવામાં આવે છે, જે દસ્તાવેજ કહે છે, જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો જાહેર કંપની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે, બરાબર, જેમ મેં વાત કરી પ્રમાણે, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. બરાબર છે, કે જેના દ્વારા આપણે આમંત્રણ આપશું એને કહેશું વિજ્ઞાપન પત્ર. સાદી ભાષામાં વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત. બરાબર, તમને જાહેરાત આવે તો જ ખબર પડે ને, ટીવીમાં જાહેરાત વાંચીએ, છાપામાં જાહેરાત વાંચીએ, તો આપણે કોઈ નવા ધંધાની, નવી કંપનીની તો ખબર પડે છે. એમ તમારે શેર ખરીદવા હોય તો છાપામાં કે ટીવીમાં જાહેરાત આપવી પડે કે નહીં, એને એમ જાહેરાત એટલે વિજ્ઞાપન. જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. બરાબર, એટલે આ એની સમજૂતી છે કે શેર કે ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવી હોય તો જાહેર જનતાને આમંત્રણ આપે ને, જે દસ્તાવેજ છે એને કહેવાય વિજ્ઞાપન પત્ર. એની વ્યાખ્યા શું પાકી કરવાની? તો આ પાકી કરી લેવાની કે કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવાની
दरखास्त કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. હવે અવળી મોટી વ્યાખ્યા બાકી કરવાની નહીં. શું કરવાનું? તો કે જો હું બોલું છું, યાદ રાખતા જાઓ. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે, જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. ટીક કરી લેવાનું, અન્ડરલાઇન કરી લેવાનું. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. બસ એટલું જ પાકું કરો. આવી ગયું, બધું આવી ગયું, રેડી? ચાલો. જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકો બહાર પડેલ આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. તેમાં રેડ હિયરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટનો સમાવેશ થાય છે. હવે રેડ હિયરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ શું છે એ સમજી લ્યો. રેડ હિયરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ એ બે એક જ પ્રકાર, એક વિજ્ઞાપન પત્રના જ છે, એના પ્રકાર છે, પેટા પ્રકાર. રેડ હિયરિંગમાં શું હોય? તો કે કંપની છે ને એ તમને એમ કહેશે કે ભાઈ આ શેરનો ભાવ છે એ 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી રહેશે. હવે તમારે કયા ભાવે શેર જોઈએ છે એ તમારે નક્કી કરવાનો, ભાવ તમારે નક્કી કરવાનો. 25માં લેવો છે, 26માં લેવો છે, 27માં લેવો છે, 28માં લેવો છે કે 30માં લેવો છે. 25 થી 30ની વચ્ચે શેરનો ભાવ રહેશે. હવે તમે જ્યારે અરજી કરો ને ત્યારે તમારે ભાવ નક્કી કરવાનો કે તમારે 70 લેખે શેર જોઈએ છે તો તમે 70 લેખે રૂપિયા ભરો. તમે એમ કહો કે ભાઈ મારે 30 લેખે જોઈએ તો 30 લેખે રૂપિયા ભરો. તમે જે રૂપિયા ભરશો એ ભાવ તમે નક્કી કર્યો કહેવાય, અને જે ભાવ તમે નક્કી કરો એ પ્રોસ્પેક્ટને કહેવાય રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ. હવે આમાં શું છે? સેલ્ફ પ્રોસ્પેક્ટ. પ્રોસ્પેક્ટ એટલે વિજ્ઞાપન પત્ર, અંગ્રેજી શબ્દ છે. પ્રોસ્પેક્ટ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં કહેવાય વિજ્ઞાપન પત્ર. સેલ્ફ પ્રોસ્પેક્ટ એટલે શું? તો કે એમાં કંપની ભાવ નક્કી કરીને કહેશે કે ભાઈ શેરનો ભાવ 27 રૂપિયા લેશે. 1 રૂપિયો ઉપર અને 1 રૂપિયો નીચે નહીં. શેરનો ભાવ કેટલો રહેશે? 27 રૂપિયા રહેશે. તો એ કંપની નક્કી કરીને કીધું, એમાં આગળ પાછળ કાંઈ નહીં, એને સેલ્ફ પ્રોસ્પેક્ટ કહેવાય. બે રીતે વિજ્ઞાપન પત્ર બહાર પડે. એક તમને નક્કી કરવા આપે કે તમારે કયા ભાવે જોઈએ છે, લિમિટ આપી દેશે અપર ને લોઅર 25 થી 30ની વચ્ચે, એમાં તમારે શેર લેવાનો. એ રેડ હિયરિંગ, અને જેમાં તમને કંપની જ કહી દે કે ભાઈ આટલા રૂપિયાનો શેર, આગળ પાછળ ક્યાંય નહીં, એને કહેવાય સેલ્ફ પ્રોસ્પેક્ટ. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ આપણે. તો કે એના લક્ષણો તારવે, તો લક્ષણોમાં શું છે? બરાબર. તો એમાં આગળ કહે છે કે ઉપરની વિગત પરથી વિજ્ઞાપન પત્રની લાક્ષણિકતા એટલે કે લક્ષણો તારવી શકાય. પહેલું, વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. જાહેર એટલે જાહેર જનતા વાંચી શકે. જાહેર એટલે જાહેર જનતા. જાહેર એટલે શું થયું? જાહેર જનતા. બરાબર. બીજું, આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. એટલે ભરણું એટલે તમે રૂપિયા આપશો તો ભરાશે ને, બરાબર ને? ભરણું કહેવાય. બીજા શબ્દમાં એને ભરણું કહેવાય. કે જાહેર જનતા છે એને શેર કે ડિબેન્ચર ખરીદી હોય, જામીનગીરી કહેવાય ને, બરાબર? આમંત્રણ આપવામાં આવે છે. ત્રીજું, વિજ્ઞાપન પત્ર છે નોટિસ પણ હોય, પરિપત્ર પણ હોય કે જાહેર ખબર સ્વરૂપનું પણ હોય. નોટિસ અને પરિપત્ર એ બંને વચ્ચે થોડોક પાતળી ભેદરેખા છે. એ 12મા ધોરણમાં આખો પાઠ છે નોટિસ અને પરિપત્રનો. બરાબર, વિસ્તૃત ચર્ચા આપણે એમાં કરશું, પણ ટૂંકમાં સમજાવી દઉં કે ભાઈ કોઈ વ્યક્તિને સંબોધીને હોય તો નોટિસ કહેવાય, અને જાહેર જનતાને સંબોધીને હોય એને પરિપત્ર કહેવાય. બધાને સંબોધીને હોય એને પરિપત્ર કહેવાય. એટલે જાહેર ખબર સ્વરૂપનું હોય છે. વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ, લખેલું હોવું જોઈએ. આ 4 લક્ષણો એમાંથી તારવી શકાય. હવે જોઈએ આપણે એનું મહત્વ. વિજ્ઞાપન પત્રનું શું મહત્વ છે? તો કે વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે. કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. બરાબર. મારે કોઈ કંપનીમાં રોકાણ કરવું છે તો એનું છાપામાં વિજ્ઞાપન પત્ર આવશે. હવે વિજ્ઞાપન પત્ર હું વાંચીશ, કંપની તો જોવા નહીં જાઉં. કંપની તો ક્યાંય હોય, દિલ્હીમાં હોય, મહારાષ્ટ્રમાં હોય, બરાબર છે, આંધ્રપ્રદેશમાં હોય, અરુણાચલ પ્રદેશમાં હોય, કંપની તો ગમે અહીંયા હોય, પણ અહીંયા જોવા નહીં જઈ શકું. પણ મારે રોકાણ કરવું છે તો હું શું કરીશ? છાપામાં એની જાહેરાત છે ને વિજ્ઞાપન પત્ર કહેવાય, એ હું વાંચીશ, અને મને વિશ્વાસ બેસશે કે ભાઈ આ કંપની સારી છે, ભવિષ્યમાં સારો ધંધો કરે એમ છે. હું મારી રીતે મોબાઈલથી, ઇન્ટરનેટથી જેટલી માહિતી મળતી હશે એટલી માહિતી મેળવીશ, અને પછી એમાં હું રોકાણ કરીશ.
તો વિજ્ઞાપન પત્રમાં માહિતી સાચી હોવી જોઈએ કે નહીં? બરાબર, એટલે એવું કહે છે કે સાચી અને વાસ્તવિક માહિતી હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્રનું મહત્વ નીચેના મુદ્દા પરથી સમજી શકાય. આના મહત્વમાં આટલા મુદ્દા લખવાના, હં, કેટલા માર્કમાં પૂછાય એ પ્રમાણે મુદ્દા લખવાના રહીએ. ત્રણ મુદ્દા લખો તો 3 માર્ક, બરાબર છે, જે રીતે હોય એ રીતે. વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ હોય, શેરમૂડીના પ્રકાર હોય, એનું કાર્યક્ષેત્ર હોય, ભાવિ યોજનાઓ હોય, એના વિશે માહિતી આપી હોય. છાપામાં જોજો તમે, અંગ્રેજીમાં હશે બધું, વિજ્ઞાપન પત્ર હશે ખરા પણ કેમ હશે, અંગ્રેજીમાં. તમારે અંગ્રેજી થોડુંક શીખી લેવાનું. કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્રમાં આ બધી બાબત હોય. આ દસ્તાવેજોનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો છે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનારા રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે અને કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા કે ગેરમાર્ગે દોરનાર નિવેદન એટલે કે રજૂઆત, કંઈક રજૂઆત કરી હોય એ નિવેદન કહેવાય, થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. બરાબર, એટલે સેબીની રચના કરી, સેબીની, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી, ગેરરસ્તે માહિતી છાપી શકો નહીં, મન ફાવે એમ તમે વિજ્ઞાપન પત્ર બનાવી શકો નહીં, ખાલી આકર્ષીને બધાને, બરાબર છે, રૂપિયા લઈને તમે ભાગી જાઓ એવું શક્ય હવે નથી. ચોથું, આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. એટલે આવી કઈ રજૂઆત તમે આપી તો જે અધિકારીઓ છે એ બધા જવાબદાર ઠરે છે. જવાબદાર એટલે શું? તો કે સજા થાય, કા રૂપિયાની ભરપાઈ કરવી પડે, કા જેલ થાય, અથવા બંને થાય, તો એ જવાબદાર થયા. વિજ્ઞાપન પત્રમાં કંપની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારોને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. બરાબર, કે સાચી પરિસ્થિતિ હોય, નાણાકીય છે, બરાબર, બધી રજૂઆત છે એ સાચું હોય તો વાસ્તવિક ખ્યાલ આવશે અને તો આપણે નક્કી કરી શકશું કે રૂપિયા રોકવા જોઈએ કે નહીં. કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો, એટલે કે ભાઈ કંપની તમે જે કંઈ પણ ધંધો કરો, એ પ્રોજેક્ટ થયો ને, જે ધંધો હાથમાં લીધો, તો સંભવિત ભવિષ્યમાં એનું શું છે રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકારે યોગ્ય નિર્ણય લઈ શકે કે એના આધારે નિર્ણય લે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. બરાબર, વિજ્ઞાપન પત્ર કેવો હોવો જોઈએ? તો કે અરીસા જેવો સ્વચ્છ, સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. તો આ એનું મહત્વ છે. ક્લિયર? શાંતિથી વાંચશો એટલે તમને આટલું આવડી જશે. હવે એક ટોપિક છે, બરાબર, કે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી બાબતો ભેગા ભેગા જોઈએ જ જઈએ. બરાબર, વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો કઈ કઈ વિગતો છે? કે વિજ્ઞાપન પત્ર, તમને એમ થાય છે કે વિજ્ઞાપન પત્ર જે છાપામાં વાંચીએ અંગ્રેજીમાં છે પણ એમાં હોય શું? તો જાણો, વિજ્ઞાપન પત્ર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપતો અગત્યનો દસ્તાવેજ છે. કંપની દ્વારા 2013 પ્રમાણે વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરેલો હોવો જોઈએ. કઈ કઈ બાબત છે? તો કે એક તો એમાં કંપનીનું નામ હોવું જોઈએ, બીજું કંપની રજિસ્ટર્ડ ઓફિસ, રજિસ્ટર્ડ ઓફિસ એટલે શું? તો કે કંપની કયા રાજ્યમાં છે અહીંયા એની એક ઓફિસ હોવી જોઈએ કે જેના કારણે તમે પત્ર વ્યવહાર કરી શકો. કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, વિત્ત એટલે નાણું, નાણાકીય અધિકારી, ઓડિટર એટલે હિસાબ ચેક કરે તે, કાનૂની સલાહકાર એટલે કાયદાના જે કંઈ પણ નિયમો છે એને ધ્યાનમાં રાખે, બેન્કર એટલે બેંક, ટ્રસ્ટી એટલે સંભાળનાર, બાંયધરી દલાલ એટલે તમને જે ખાતરી આપતા હોય કે ભાઈ તમારા શેર કે ડિબેન્ચર વેચાશે નહીં તો અમે લઈ લેશું, એ બાંયધરી દલાલ, તથા અન્ય વ્યક્તિઓના નામ સરનામાં વિજ્ઞાપન પત્રમાં હોય. ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, ભરણું એટલે શું? તો કે છાપામાં જાહેરાત હોય એમાં એમ લખેલું હોય કે ભાઈ તમારે અરજી છે એ 5 તારીખથી લઈ અને 10 તારીખ સુધી કરી શકશો. 5 તારીખથી લઈ અને 10 તારીખ સુધી કરી શકશો, તો એનો મતલબ 5 થી લઈને 10 તારીખ સુધી ભરણું ખુલ્લું મૂક્યું, એટલે ખુલ્લું મૂકવાની તારીખ 5 થઈ અને બંધ કરવાની તારીખ કેટલી થઈ? 10. બરાબર, એને કહેવાય ભરણું ખુલ્લું મૂકવું અને બંધ થવાની તારીખ. જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય, કે ભાઈ જામીનગીરી છે એટલે કે શેર તમને ક્યારે ફાળવવામાં આવશે અને નાણાં ક્યારે પાછા આપવામાં આવશે. દાખલા તરીકે કોઈ અરજી કરી એટલે મારે નાણાં ભરી દેવા પડે કંપનીમાં. બરાબર, હવે મને શેર ના લાગે તો મારા રૂપિયા મને પાછા મળી જવા જોઈએ ને, તો એ બધું તમારે એમાં દર્શાવી દેવું જોઈએ. 5મું, બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે.
તે અંગે સંચાલક મંડળનું નિવેદન કે ભાઈ અલગ ખાતું ખોલવાનું રહેશે કંપનીએ અને રૂપિયા બધા એમાં મૂકવાનું, એવું નિવેદન છે એ વિજ્ઞાપન પત્રમાં હોય, રજૂઆત, નિવેદન એટલે રજૂઆત. છઠ્ઠું, બાંયધરી કરાર અંગેની તમામ વિગતો. બાંયધરી કરાર શું છે? તો કે કંપનીને શેર બહાર પાડે છે, બરાબર, શેર વેચાશે તો રૂપિયા આવશે ને. હવે શેર જાહેર જનતાએ એટલા બધા લીધા નહીં તો કંપની છે એને રૂપિયા તો જોશે જ, તે શું કરશે? એ બાંયધરી કરાર કરશે, કોઈ બેંક સાથે કરશે, કોઈ અન્ય સંસ્થા સાથે કરશે, અન્ય કોઈ કંપની સાથે કરશે. એમાં શું હોય કરારમાં? તો કે ભાઈ કંપની એવું કહેશે કે જો જાહેર જનતાએ મારા શેર ના લીધા એટલે જેટલા શેર વેચાણા નહીં એટલા શેર તમારે લઈ લેવાના, એવો કરાર કરે, અને એના બદલામાં તમારે મને શું કરવાની, રકમ આપી દેવાની, તો એને બાંયધરી કરાર કહેવાય. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આવા કરાર બદલ જે કમિશન પણ આપવું પડે, હં, એમને એમ ના થાય કરાર. એટલે આવો કરાર કરે તો શું થાય? તો કે કંપની છે એને રૂપિયા મળી જ જશે એવી ખાતરી થઈ જાય અને એ પોતાએ પોતાના કામમાં નિશ્ચિત થઈ જાય. એટલે આવી પ્રકારના કરાર છે કંપનીઓ કરતા હોય છે. પછી કહે છે, સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ. એટલે કંપનીના સંચાલકો છે, ઓડિટર છે, ભરણા છે, એ બધાની વિજ્ઞાપન પત્રમાં સંમતિ હોવી જોઈએ કે ભાઈ સારી કંપની છે તો આ જે કંઈ પણ કામકાજ છે બધું યોગ્ય છે એવી સંમતિ, તમે અધિકાર તરીકે કામ કરશું, આ બધાય લોકો કંપનીમાં અધિકારી તરીકે કામ કરશે એની સંમતિ હોય, બરાબર. આઠમું, ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગે ઠરાવની માહિતી, બરાબર. ભરણા અંગે અધિકૃત, અધિકૃત એટલે શું? ભરણું એટલે હું શેર કે ડિબેન્ચર લઉં કોઈ પણ કંપનીના, તો એ શેર કે ડિબેન્ચર જે હું લઈશ એના માટે કંપનીને રૂપિયા કે અરજી કરવી પડે ને, એ કંપની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ભરણું કહેવાય, બરાબર. તમે કંપની લઈને બેઠા છો, તમારે શેર કે ડિબેન્ચર બહાર પાડવા છે, તમે શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્રમાં એટલે કે છાપામાં જાહેરાત આપો છો, એ આખી આખી પ્રક્રિયા એને ભરણું કહેવાય. હવે એ ભરણામાં કયો અધિકારી છે એની પાસે બધી સત્તા છે, નિર્ણય લેવાની સત્તા, એને અધિકૃત કહેવાય, જેને અધિકાર આપવામાં આવે, જે અધિકારીને શેર સંબંધી અધિકાર આપવામાં આવે એને અધિકૃત કહેવાય. તે અંગેના ઠરાવ અને માહિતી કે ભાઈ કયો અધિકારી, કયો સંચાલક સંભાળશે બધું, એ તમારે કહી દેવાનું. નવમું, જામીનગીરી, ભરણાની વેચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક. જામીનગીરી એટલે શેર કે ડિબેન્ચર બહાર પાડે, બરાબર, એની વેચણી કેમ કરશો, એની પ્રક્રિયા શું હશે અને સમયપત્રક શું હશે, કઈ તારીખે, બરાબર છે, તમે આ બધું કામ કરશો એ કહી દેવાનું. કંપની ધારા મુજબ કંપનીની મૂડીનું માળખું, એટલે કંપની ધારો જે કાયદો છે 2013, એ મુજબ તમારી કંપનીનું મૂડી માળખું શું છે એ તમારે કહેવાનું. મૂડી માળખું એટલે સત્તાવાર મૂડી હોય, બહાર પડેલી મૂડી હોય, અનામત મૂડી હોય, ભરપાઈ મૂડી હોય, એ બધું તમારે આમાં દર્શાવવાનું. 11મું, જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો, કે જાહેર ભરણાનો હેતુ શું છે, એની શરતો શું છે, અન્ય બાબતો દર્શાવવાની. 12મું, કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો. ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ અંગેના કાર્યક્રમો. જો ધંધો કોઈ ચાલુ હોય અને એ કંપનીમાં ફરતા હોય તો બધું વર્તમાન ધંધો ક્યાં છે, શું છે, એ બધું પણ તમારે દર્શાવવું પડે. 13મું, પ્રોજેક્ટ અંગે. તો કે પ્રોજેક્ટમાં એમ કહે છે કે સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો, કે પ્રોજેક્ટ તમે જે કંપની શરૂ કરો એ પ્રોજેક્ટ થયો, બરાબર, રિલાયન્સ શરૂ કરવી હતી તો ધીરુભાઈ અંબાણીનો પ્રોજેક્ટ આવ્યો રિલાયન્સ, તેમાં સંચાલકોનો ખ્યાલ શું છે, એમાં જોખમ શું છે, પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય, કેમ કે રિલાયન્સ ચાલુ કરવી હતી તો એને વર્ષો તો નીકળી ગયા એમાં રિલાયન્સ ચાલુ કરવામાં, બરાબર છે, પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ, પ્રોજેક્ટ પૂરો થવાનો સમય કે ક્યાં સુધીમાં તમારો પ્રોજેક્ટ પ્લાન છે એ નખાઈ જશે, વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અગાઉ 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો કે પડતર હોય, બરાબર, એની ઉપર કોઈ કેસ ચાલતો હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય, અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો એટલે કોઈ કોર્ટમાં કેસ ચાલે એ દાવો કરવામાં આવ્યો હોય, કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી હોય તો તે અંગેની વિગત જણાવવી પડે, બરાબર છે. ત્યાર પછી જોવા જઈએ તો થોડીક છે, બરાબર. 14મું, લઘુત્તમ ભરણા અંગેની વિગતો. હોય લઘુત્તમ ભરણું કેને કહેવાય? તો કે લઘુત્તમ ભરણું એટલે તો કે કંપનીને ધંધો શરૂ કરવા માટે ઓછામાં ઓછા જે રૂપિયા જોઈતા હોય ને લઘુત્તમ ભરણું કહેવાય, બરાબર. દાખલા તરીકે કોઈ કંપની છે તો કોઈ કંપનીને 1 કરોડ રૂપિયા મળી જાય જાહેર જનતા પાસેથી તો ધંધો શરૂ થઈ જાય કે નહીં, બરાબર છે.
તો 1 કરોડ રૂપિયા લઘુત્તમ ભરણું થયું એ કંપની માટે, એટલે દરેક કંપનીનો અલગ અલગ હોય, બરાબર છે? એટલે લઘુત્તમ ભરણું છે એ કેટલું હોવું જોઈએ એવો કોઈ કાયદો નથી, પણ તમારા નિયમનપત્રમાં જે તમારો દસ્તાવેજ છે બરાબર, લઘુત્તમ ભરણું દર્શાવેલું હોવું જોઈએ. એટલે લઘુત્તમ ભરણું છે એની વિગત, પછી પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવાની થતી હોય તો તે પ્રીમિયમ, એટલે તો કે 10 રૂપિયાનો શેર હોય અને તમે એને 20 રૂપિયા લખે બહાર પાડો તો જે વધારાના રૂપિયા લીધા એને પ્રીમિયમ કહેવાય, બરાબર? 10 રૂપિયાનો શેર છે પણ તમે જાહેર જનતાને એમ કહો છો કે ભાઈ 20 રૂપિયા લેખે તમને મળશે, શેરની કિંમત 10 રૂપિયા પણ તમારે ચૂકવવાના કેટલા 20 રૂપિયા, તો 10 રૂપિયા તમારે વધારે લીધા એને પ્રીમિયમ કહેવાય, બરાબર? હવે કોઈ કોણ કંપની લઈ શકે પ્રીમિયમ, તો કે જે પ્રતિષ્ઠિત કંપની છે કે જેમાં રોકાણ કરવાવાળા વધારે લોકો છે, બરાબર? દાખલા તરીકે રિલાયન્સ શેર બહાર પાડે તો એના ખરીદી કરવા માટે ઘણા બધા લોકો જાય કે નહીં, તો એ લોકો શું કરશે, એની પ્રતિષ્ઠાના રૂપિયા વધારે લેશે, તો જે વધારે રકમ લ્યો એને પ્રીમિયમ કહેવાય, બરાબર? ચૂકવવાની હોય તો તે અંગે બાબત, રોકડ સિવાયની કોઈ પણ શેર આપેલ હોય તો તે અંગેની વિગત, સંચાલક મંડળની વિગત, તેમની નિમણૂક, વેતન, અન્ય કંપનીની કંપનીમાં તેમનું કોઈ હિત હોય તો તે અંગેની વિગત, બરાબર? સંચાલક મંડળ છે તો એમાં કોણ કોણ હશે, એની નિમણૂક કેવી રીતે થાય, એને વેતન એટલે પગાર કેટલો મળશે, બરાબર? કંપનીમાં કોઈ હિત છે, હિત છે એટલે શું, તો કે એ કંપનીમાં એને કોઈ પોતાનો નફો છુપાય એ રીતે કે કોઈ પણ એવી સાથે કરાર કરેલો છે કે એને પ્રોફિટ થતો હોય સંચાલકને, તેવું હિત કહેવાય, બરાબર? તો એ બધી વિગત, સ્થાપકોના યોગદાનની વિગત, કે સ્થાપક છે તો એને કેટલું યોગદાન આપ્યું, શું આપ્યું એ વિગત, ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વધારાની વિગત આપવી પડે જો ધંધો ચાલુ હોય એવી કંપનીએ, કંપનીના નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, એ અંગે ઓડિટરનો અહેવાલ કે ભાઈ કંપની ચાલુ હોય તો આ બધું હોય જ એની પાસે, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગત અને ગૌણ શાખાનો અહેવાલ કે નફા નુકસાન કરે છે કે નહીં, નફો શું છે, નુકસાન શું છે જાણવા માટે, બરાબર? ગૌણ શાખા એટલે પેટા શાખા હોય તો એનો અહેવાલ. સી, મેળવેલ જામીનગીરીઓના ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે તે ધંધાની વિગત, એટલે તમે જે રૂપિયા મળશે એ રૂપિયા તમે ક્યાં વાપરશો એ વિગત પણ એમાં દર્શાવવાની. 18મું, વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદા અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 એટલે કે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992ના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તે પ્રકારનું નિવેદન, બરાબર? એટલે 1956નો કંપની ધારો છે, કાયદો એટલે કંપની ધારો 1956નો એક છે અને 1992માં સેબી એક્ટ છે, આ બેમાં નિયમો દર્શાવેલા છે કંપનીના કે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું હોય તો આ નિયમો પાળવા પડે, એ નિયમો પાળતા હોય તો જ વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેર જનતા પાસે તમને રૂપિયા મંગાવવાનું સરકાર છૂટ આપે, તો એનું ઉલ્લંઘન નથી થતું આમાં જે નિયમ દર્શાવેલા છે, આ કાયદો છે, બરાબર? કાયદામાં બધા નિયમો હોય, આ નિયમો આ બંનેમાં નિયમ હોય, 1956 અને 1992ના બે કાયદો છે, એ કાયદામાં જે નિયમ છે એ નિયમનું પાલન થાય છે એવું તમારે નિવેદન એટલે રજૂઆત આપવાની લેખિતમાં. પછી વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે તારીખ વિજ્ઞાપનના પ્રકાશનની તારીખ ગણાશે, એટલે જે તારીખ તમે વિજ્ઞાપનમાં લખો છો એ તમારી પ્રકાશન એટલે છાપામાં છાપી તારીખ કહેવાશે, એવું કહે છે. તો આટલી 19 બાબતો એમાં જોવામાં આવે છે, ઓછામાં ઓછી 10 પાકી કરી લેવાની, ઓછામાં એકલી પાકી કરી લેવાની, 10 પાકી કરી લેવાની એટલે હેલું, બરાબર? ચાલો તો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ.